અમે તમને બતાવી રહ્યા છે કે એવું મંદિર જ્યાં ભક્તોનું ઉમટે છે ઘોડાપુર. અહીં ચોમાસાની 14ના રોજ આ મંદિરમાં થાય છે અર્ચના અને ભક્તો પણ અહીં ઝુકાવે છે શીશ. કહેવાય છે કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં ભક્તોની પણ ભીડ હોય છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા ગામે આવેલા હિંગળાજ માતાજીના મંદિરની. કહેવામાં આવે છે કે ગામની સીમમાં આવેલા મંદિરમાં અનેક શ્રદ્ધા રહેલી છે. અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો અનેરી શ્રદ્ધા રાખે છે. વર્ષો પહેલા એક વૃક્ષ નીચે હિંગળાજ માતાજીનું નાનું મંદિર આવેલું હતું અને ભક્તો વર્ષોથી આ મંદિરમાં બિરાજમાન હિંગળાજ માતાજીની શ્રદ્ધા રાખી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ગામ લોકો દ્વારા મંદિરને પૌરાણિક મંદિરની સાથે એક વિશાળ આસ્થાનું કેન્દ્ર બને તે માટે વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે. અહીં દર ચોમાસામાં 14ના દિવસે અહીં ભક્તોની વધુ ભીડ જામે છે. અહીં ભક્તો ઘીની સુખડી તેમજ શ્રીફળ ચડાવીને તેમની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો દ્વારા મંદિરની પ્રતિષ્ઠાના દિવસે હિંગળાજ માતાજીને શ્રદ્ધા સાથે ભક્તો માની અર્ચના કરે છે. અષાઢ સુદ 14ના દિવસે આખું ગામ વાજતે ગાજતે માતાને અહીંયા સુખડી અને ઘી લઈ અને દરેક લોકો આખા ગામના ભેળા થઈ અને માતાજીના પાયલા કરવા માટે આવે છે. આ માતાનું મંદિર જ્યારથી થયું છે, માતાની સ્થાપના થઈ છે, ત્યારથી ગામ સુખી અને બહુ સમૃદ્ધ છે અને આખું ગામ માતાજીને સારી એવી મનોકામનાથી માને છે અને આખું ગામ માતાજીને બહુ શ્રદ્ધાથી માને છે. કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લાના ઓઢા ગામે બિરાજમાન હિંગળાજ માતાજી અને પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીનું સ્વરૂપ એક જ છે. પાકિસ્તાનમાં પણ ભક્તોમાં હિંગળાજ માને શરણે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે ત્યારે આ મંદિરમાં પણ એટલું જ પ્રભુત્વ રહેલું છે. આ મંદિર ખાતે પણ ભક્તો આશાનું કેન્દ્ર માની ભક્તો મનથી પૂજા અર્ચના કરે છે. ગામના વર્ષો પહેલા એક સંત હરિપુરી મહારાજે પણ આ સ્થળની બાજુમાં જીવંત સમાધિ લીધી હતી. તે આજે પણ ભક્તો આ જ સમાધિ ઉપર ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજથી અમારા ગામમાં વસવાટ થયો ત્યાંથી 150 વર્ષથી જૂનો ઇતિહાસ છે. એની અંદર અમારા ગામના વડવાઓએ હિંગળાજ માતાના અષાઢી 14ને દિવસે આખું ગામ ભેગું થઈ અને માતાજીને અહીંયા પાયલા કરવા આવતા એમ કે એટલે એની સુખડી કે ભલે જે બનાવે તે પ્રસાદી માતર હોય કે સુખડી હોય અને પાછા મંદિરમાં જાય અને એનો પોશાક પહેરાવે, ધજા ચડાવે. અને પહેલું તો એમ કે આખું ગામ ઢોલ સાથે આવતું અને માતાજીના દર્શન કરીને પાવન થતું અને એમ કે 12 મહિના ગામની અંદર સુખાકારી વધતી. જો કે ઓઢા ગામે આવેલા હિંગણાજ માતાજીના મંદિરમાં એક અનોખું ઉદાહરણ રહેલું છે. મંદિરની પરિક્રમામાં અનેક વૃક્ષો આવેલા છે અને આ વૃક્ષો પરનું કોઈ પણ પાન તોડે તો તેને અનેક પરીક્ષા આપવી પડે છે. ગામ લોકોનું કહેવું છે કે 150 વર્ષ જૂનું આ મંદિર પહેલાં નાનું મંદિર હતું અને સંતો અહીં આવતા જતા હતા. જેમ વર્ષો જૂના વૃક્ષો પણ અહીં આવેલા છે, જેમાં અનેક લોકોએ વૃક્ષોમાંથી પાના તોડી ત્યારે તે ભક્તના પશુપાલનમાં અગ્નિ પરીક્ષા આપવી પડે છે. ત્યાર પછી આ મંદિરની આજુબાજુ કોઈ વ્યક્તિ વૃક્ષને નુકસાન નથી કરતા. ગામના વૃદ્ધ લોકો અહીં બેસીને પંચાયત કરે છે. પહેલા લોકો ગામની કોઈ પણ સમસ્યા બાબતે એક ગામના ગોદરે ગામનો મુખી પંચાયત બોલાવતો હતો ત્યારે આજે પણ સમસ્યા નહીં પણ વર્ષો જૂની યાદ તાજી કરવા માટે ગામના વૃદ્ધો અહીં મંદિરના આંગણે બેસી જૂની યાદોને તાજી કરે છે. એટલું જ નહીં પણ આ મંદિરમાં ગામ લોકો વહેલી સવારે અને સંધ્યા સમયે માતાજીનો દીપ પ્રગટાવે છે અને શ્રદ્ધાનું ફળ મેળવે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ભક્તો અહીં દર્શન કરવા માટે બાધા પૂરી કરવા માટે આવે છે. ઓઢા ગામ ખાતે આવવા માટે દિયોદર અને ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સાધનો અને પગપાળા પણ કરી શકાય છે. ત્યારે આજે પણ તમે કર્યા પાકિસ્તાનમાં બિરાજમાન અને તેનું બીજું સ્વરૂપ હિંગળાજ માતાજીના દર્શન. આ ઓઢા ગામના અંદર હિંગળાજ માતાજીનું મંદિર છે. છેડતી ગામવાસીઓ દ્વારા ગામવાસીઓ તરફથી 150 વર્ષ પહેલાં ગામના લોકો દ્વારા હિંગળાજ માતાનું એક પથ્થર તરીકે ઓઢા ગામમાં લાવેલો હતો. એ પછી પથ્થર દ્વારા એક નાનું મંદિર બનાવ્યું. નાનું મંદિર પરાગ્રામ મહારાજ દ્વારા અહીંયા બનાવવામાં આવ્યું. એના પછી ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું ને એમની પ્રાણ પ્રતિષ્ઠા હિંગળાજ માતાની આજથી આઠ વર્ષ પહેલાં થઈ ગઈ ને પ્રાણ પ્રતિષ્ઠા હિંગળાજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ફાગણ સુદ 7મને દિવસે થયેલી
ને ત્યાંથી હિંગળાજ માતાજીનો યજ્ઞ થાય છે ને સમસ્ત ગ્રામજનો દ્વારા અષાઢ સુદ 14 દિવસે પાયણા પણ કરવામાં આવે છે. ગામ ઓઢા અહીંયા હિંગળાજ માતાનું મંદિર છે અને વખડા પણ કાપીને એનો ડાળો લઈ જાય તો એની ભેંસો દુવાને હાલતી માતાજીનું હિંગળાજનું બહુ તેજ છે અને ગામ પણ અમારું સારું છે અને આખું ગામ વાગતી ઢોલી માતાજીનો પોશાક પહેરાવા આવે અને એના વત્તા પાયલા કરે અને અમારું ગામ એટલેથી સુખી છે અને એનું મોટું અમારે મંદિર એને બનાવેલું છે. આ 10 વર્ષ પહેલાં મોટું મંદિર કર્યું છે, નાનું મંદિરની સ્થાપના નીચે છે અને અમારા ગામનું મંદિરનું ખરાબ આમાં મંદિર છે. દિવસ 14 દિવસ છે, અષાઢ મહિનાની આહડી બી 14 દિવસ છે, અમે પાયલા કરવા આખું ગામ ભાગતી ઢોલી આવો. જગદીશ પરિયાર સાથે રાજ કચ્છ, લાઈવ ગુજરાત ન્યૂઝ, દિયોદર.